વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બે વૃત્તિ અને વિકાસના નિર્દેશકો એમાં આપણે પાર્ટ ફોરમાં વિકાસના નિર્દેશકોનો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો દર એના વિશે વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો બીજા નિર્દેશક વિશે આપણે જોઈશું બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક પ્રમાણે પણ દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય જો આમાં પણ એમ કે દેશની માથાદીઠ આવક જે વાસ્તવિક છે એમાં લાંબા ગાળા સુધી લાંબા સમય સુધી સતત વધારો થાય તો એને આર્થિક વિકાસ થયો તેમ કહેવાય છે માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક એનું સૂત્ર છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક એને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તેને માથાદીઠ આવક કહે છે આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા માથાદીત આવકનો વૃદ્ધિ દરનો નિર્દેશક એ ચડિયાતો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો પણ માથાદીત આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને તો એનો વધવાનો દર ઊંચો હોય તો દેશનો વિકાસનો દર ઊંચો ગણાય માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો તે વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે તેમ કહેવાય જો કોઈ દેશની માથાધીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે એટલે ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની સ્થિતિ નીચા દરે વધે તો વિકાસનો દર નીચો અને માથાધીઠ આવક ઘટે તો વિકાસની પીછેહટની સ્થિતિ ગણાવે છે આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે એટલે કે લોકોનું જીવન ધોરણ સુધરે અને માનવ વિકાસ જે છે એને ઊંચે લઈ જવાનો આ એનો હેતુ છે અને એ માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે જો વિકાસથી લોકોનું જીવન સુધરે નહીં તો સાચા અર્થમાં વિકાસ નથી માટે જ માથાડીટ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે એટલે માથાદીટ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે એટલે માથાદીટ આવકનો દર એ વિકાસનો સાચો માપદંડ ગણાય છે કે લોકોની અંદર ભૌતિક સુખ સુવિધાઓ સમૃદ્ધિ સુખાકારી કેટલી આવી એમાં કેટલો વધારો થયો એ માથાદીઠ આવકના વૃદ્ધિ દર દ્વારા જાણી શકાય છે અને માટે વિકાસનું સાચું માપદંડ છે કૌષ્ટકમાં રજૂઆત પ્રમાણે કૌષ્ટક બે પોઈન્ટ બે દેશ માથાદીટ રાષ્ટ્રીય આવક યુએસ ડોલરમાં બે હજાર ચૌદ સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ વૃદ્ધિદર ટકામાં નોર્વે ચોસઠ નવસો બાણું એક પોઈન્ટ એક અમેરિકા બાવન નવસો સુડતાલીસ એક પોઈન્ટ છ શ્રીલંકા સત્તાણું ઓગણસી ત્રણ પોઈન્ટ પાંચ ચીન બાર પાંચસો સુડતાલીસ છ પોઈન્ટ સાત ભારત પાંચ ચારસો સત્તાણું છ પોઈન્ટ જીરો પાકિસ્તાન અડતાલીસ છાસઠ બે પોઈન્ટ છ કોષ્ટકમાં જે પ્રમાણે રજૂઆત થઈ છે એ પ્રમાણે જોઈ શકાય છે કે ભારતની માથાડીટ આવકમાં બે હજાર ચૌદમાં એમ કે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ ચોપન સત્તાણું અમેરિકન ડોલર છે જે નોર્વે અમેરિકા ચીન શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે નોર્વે કરતાં અગિયારથી બાર ઘણી ઓછી છે તો નોર્વેનો વિકાસ તો એવું કહી શકાય કે નોર્વેનો વિકાસ ભારત કરતાં અગિયારથી બાર ગણો વધારે છે પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે તેથી ભારતનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય આ રીતે કોષ્ટકની રજૂઆત પ્રમાણે માથાદીઠ આવકને જોઈએ તો ભારતનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો માથાદીઠ આવકના વૃદ્ધિ દરની પણ કેટલીક મર્યાદાઓ છે આ નિર્દેશકની પણ તો પહેલી મર્યાદા છે માત્ર અંદાજો બીજી રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી ત્રીજી માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે ચોથી સરખામણીની મુશ્કેલી અને પાંચમી ભ્રામક નિર્દેશક છે તો પહેલી મર્યાદા છે માત્ર અંદાજો દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે તેથી તેના આંકડા આપણને લગભગ મળી રહે છે પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી ભારતમાં એમ કે વસ્તી દર દર દસ વર્ષે ગણાય છે એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો બાંધવામાં આવે છે તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી માત્ર અંદાજો બાંધવામાં આવે છે આ એની પહેલી મર્યાદા છે બીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે પણ સાચી સ્થિતિ જાણી શકાતી નથી આ એની બીજી મર્યાદા છે માથાદીઠ આવકની ત્રીજી મર્યાદા છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશનો વિકાસની કક્ષા જાણી શકાય નહીં જો માથાદીઠ આવક વધે અને દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય જો વહેંચણી અસમાન હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય અને એટલે જ માથાદીટ આવકરૂપી નિર્દેશક પણ ખામી ભરેલો ગણાય ચોથી મર્યાદા છે સરખામણીની મુશ્કેલી દુનિયાના દેશોની માથાદીટ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે દુનિયાના દેશોએ પોતાના ગુડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી જેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી આ એની ચોથી મર્યાદા છે પાંચમી મર્યાદા છે ભ્રામક નિર્દેશક છે માથાડીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું માથાડીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે તેથી તે સાચો નિર્દેશક નથી એટલે માથાદીઠ આવકની આ કુલ પાંચ મર્યાદાઓ પણ છે